ઉનાઈથી નીકળેલી ભાજપની ગૌરવ યાત્રા હાલોલ ખાતે આવી પહોંચી હતી। કેન્દ્રીય મંત્રી વીકે સિંહના અધ્યક્ષસ્થાને હાલોલ ખાતે આવેલી ગૌરવ યાત્રાનો હાલોલના બાસ્કા અને ટોલનાકા ખાતે ભાજપા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે આ ગૌરવ યાત્રામાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને ભાજપાના સ્થાનિક કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ કાર અને બાઇકના કાફલા સાથે જોડાયા હતા। હાલોલના જીઆઈડીસી ખાતે ગૌરવ યાત્રા સાથે સભા સંબોધવા પહોંચેલા મંત્રી વીકે સિંહે ભાજપની યશગાથા સંભળાવતા અનેક નિવેદનો કર્યા હતા। પોતાના વક્તવ્યમાં વીકે સિંહે મોટું નિવેદન કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને સેનાની વિચારધારા એક જ છે। ગુજરાતીમાં તેમજ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ગુજરાતી છે વારંવાર ભરોસાની ભાજપ સરકાર જેવા નારા સાથે સંબોધન કર્યું હતું। સાથે જ વીકે સિંહ નામ લીધા વિના જ કોંગ્રેસની આપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। મારા એક હી લક્ષ્ય હૈ કે લોકો કો બતાયા જાય કે કિસ પ્રકાર ગુજરાત કો અબ તક ગૌરવ મિલા હૈ ક્યોંકિ ઇસકે અંદર ભારતીય જનતા પાર્ટી કી સરકાર રહી હૈ। જિતના વિકાસ નરેન્દ્ર ભાઈ મોદીજી કે નીચે ગુજરાત મેં હુઆ ઓર ઉસકે બાદ અન્ય મુખ્યમંત્રી જો આયે ઉનકે નીચે હુઆ या पिछले एक साल के अंदर भूपेंद्र भाई ने उन्हीं चीज़ों को आगे बढ़ाया, उससे गुजरात के अंदर चहुमुखी विकास हुआ है और इसी विकास को कायम करने के लिए गौरव यात्रा ये संदेश लेकर चली है कि हमें पुनः भारतीय जनता पार्टी की सरकार लानी चाहिए ताकि गुजरात की और तरक्की हो, लोगों का और विकास हो, आगे आने वाले समय में आने वाली पीढ़ियों को फ़ायदा हो।